हेलो दोस्तों, कैसे हैं? सत श्री अकाल, नमस्कार। आप सभी का बायोलॉजी क्लासेस में स्वागत करता हूँ। मी माई सेल्फ राजेश सर। दोस्तों, वेलकम टू द वर्ल्ड ऑफ बायोलॉजी। बायोलॉजी की दुनिया में आप सभी का स्वागत है। तो मित्रों, लास्ट टाइम जो आपने सीखा इन्हें जरा रिकैप कर लिए, याद कर लिए। तो छेले जे सीखा ये तुमने याद हशे। आपणे सीखा पक्ष्म अने कशा। पक्ष्म अने कशा बन्ने नो उद्भव कोषरस पटलनी सपाटी परथी, एक प्रकारनो बहिरुद्भेद छे। पक्ष्मो टूंका होय, नाना होय, वधु संख्यामां होय, कशा लांबी होय, एक के बे ज होय, राइट। पछी आपणे वात करेली आदिकोष केन्द्रीय अने सुकोष केन्द्रीयना કશાનો ડિફરન્સ, તો આદિકોષ કેન્દ્રીમાં ફ્લેજેલિન પ્રોટીનની બનેલી હોય અને સુકોષ કેન્દ્રીમાં એ ટ્યુબ્યુલિન પ્રોટીન, આ મેઇન ડિફરન્સ યાદ રાખજો। અને પક્ષ્મ અને કશાના કેન્દ્રમાં એક અક્ષ સૂત્ર હોય, રાઈટ, એમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા હોય અને પરિઘ તરફ 9 જોડ કેન્દ્રસ્થ નલિકા હોય, એટલે આ પ્રકારની ગોઠવણી એને શું કહેવાય, 9+2 પ્રકારની ગોઠવણી। આ નવે 9 જોડ 9 ત્રિજ્યાવર્તી તંતુ વડે એ કેન્દ્રસ્થ નલિકા સાથે જોડાય, એ બંને કેન્દ્રસ્થ નલિકા વચ્ચે સેતુ વડે જોડાયેલી હોય અને એની ફરતે હોય કેન્દ્રસ્થ આવરણ, રાઈટ। અને નજીક નજીકની જે જોડ છે એ આંતરદ્વિકીય સેતુ વડે જોડાય છે। ઓકે મિત્રો, પેરામેશિયમમાં પક્ષ્મો જોવા મળે, યુગલિનામાં કશા અને બેક્ટેરિયામાં બંને વસ્તુ ઘણીવાર જોવા મળતી હોય। ઓકે, તો આ વસ્તુ આપણે છેલ્લે જોયેલી, એને જરાક રિમાઇન્ડ કરજો, ખાસ જરૂરી છે। હવે આપણે આગળ વધીએ। તો દોસ્તો, આજનો આપણો ટોપિક છે તારાકાય અને તારા કેન્દ્ર। વેરી સિમ્પલ, એ પક્ષ્મ અને કશાની જે રચના છે એને જ મળતું આવે છે, તો એમાં આપણે આગળ વધીએ। તારાકાય અને તારા કેન્દ્ર, સેન્ટ્રોઝોમ્સ એન્ડ સેન્ટ્રિયોલ, થોડોક ડિફરન્સ છે, મગજમાં યાદ રાખજો। તારાકાય અને તારા કેન્દ્ર થોડોક ડિફરન્સ છે। તારાકાય સેન્ટ્રોઝોમ્સ અને સેન્ટ્રિયોલ શું છે ડિફરન્સ, હમણાં ખ્યાલ આવશે। તારાકાય એક તારા કેન્દ્ર તરીકે ઓળખાતી બે નળાકાર રચનાઓ ધરાવે છે। તારાકાય પોતે તારા કેન્દ્ર, એટલે તારાકાયમાં શું આવેલું હોય, તારા કેન્દ્ર, બે નળાકાર રચનાઓ ધરાવે છે, રાઈટ। આ રીતની તમે જુઓ, અહીંયા આકૃતિમાં આપણે પોઈન્ટ આઉટ કરીએ, તમે જુઓ આ એક અને આ બીજી, બે નળાકાર રચનાઓ ધરાવે છે, રાઈટ। અને એની આસપાસનો જીવરસ, આ એક તારા કેન્દ્ર છે, આ બીજું તારા કેન્દ્ર, બે તારા કેન્દ્ર આવેલા હોય, બે નળાકાર રચનાઓ આવેલી હોય તો એને કહેવાય તારાકાય, સેન્ટ્રોઝોમ્સ। એ તારા કેન્દ્રની આસપાસનો જીવરસ, આ એની આસપાસનો જીવરસ હોય, કે કોષમાં જીવરસમાં જોવા નહીં તો કોષની અંદર, રાઈટ, તો એ જે છે એને શું કહેવામાં આવે, તારા વર્તુળ, તારા કેન્દ્રની આસપાસનો જીવરસ, તારા કેન્દ્રની આસપાસનો જીવરસ એને કહેવાય તારા વર્તુળ કહેવામાં આવે। ઓકે મિત્રો, ખાસ યાદ રાખજો। અને બીજી વાત યાદ હશે તમને કે પટલમય અંગિકા છે કે પટલવિહીન તારા કેન્દ્ર, જવાબ મને ખબર હશે, આપ સૌને યાદ આવી ગયો હશે, હું અહીંયા કહું છું, કેવી છે, પટલવિહીન તારા કેન્દ્ર, એ પટલવિહીન અંગિકા છે। ઓકે દોસ્તો, બીજી વાત કે શેમાં જોવા મળે, વનસ્પતિ કોષમાં કે પ્રાણી કોષમાં, તો આનો પણ જવાબ મને રાઈટ જ મળશે એવી હું આશા રાખું છું। શેમાં હશે, પ્રાણી કોષમાં, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી। ઓકે, આગળ જોઈએ મિત્રો, બંને તારા કેન્દ્ર એકબીજાને કાટખૂણે ગોઠવાયેલું છે, જોજો 90 ડિગ્રી, રાઈટ, એકબીજાને કાટખૂણે, આ રીતે બંને તારા કેન્દ્ર એકબીજાને કાટખૂણે ગોઠવાય છે અને એની રચના ગાડાના પૈંડા જેવી છે, લુક લાઈક કાર્ટ વ્હીલ, ગાડાના પૈંડા જેવી। હવે એ કેવી છે, આગળની આપણે આકૃતિમાં જોઈએ। ઓકે, તો તમે અહીં આકૃતિમાં જોઈ શકશો, બરાબર, બંને એકબીજાને કેવી રીતે ગોઠવાયેલા છે, કાટખૂણે, જુઓ એક આ રીતે છે તો બીજું આ રીતે આમ છે, એટલે બંને 90 ડિગ્રી એકબીજાને આ રીતે ગોઠવાયેલા છે। બંને તારા કેન્દ્રો જ્યારે એકબીજાને આ રીતે કાટખૂણે 90 ડિગ્રીએ ગોઠવાય ત્યારે જે બને એને કહેવાય તારાકાય, રાઈટ। અને તારા કેન્દ્ર જે છે એની રચના ગાડાના પૈંડા જેવી છે, લુક લાઈક અ કાર્ટવિલ, કેવી દેખાય એ જોઈએ આકૃતિમાં। આ રહી એની આકૃતિ, જો તમે ગાડાના પૈંડામાં કેવું હોય, વચ્ચે એક ધરી હોય અને પછી ચારે બાજુ આરા હોય, રાઈટ, કઈક અંશે એવી જ છે,
વચ્ચે અહીંયા મેઈન ધરી છે રાઈટ અને ચારે બાજુ શું છે આરાઓ છે તો એવી જ ગાડાના પૈંડા જેવી આ રચના દેખાય છે શું છે એમાં આપણે જોઈએ તો જુઓ તારા કેન્દ્ર જે છે એમાં પરિઘ તરફ 9 સૂક્ષ્મ નલિકા છે પણ 9 સૂક્ષ્મ નલિકા ત્રેખડ સ્વરૂપે છે નાઉ વોટ ઇઝ ત્રેખડ ત્રેખડ એટલે શું તો કે ત્રણ હોય જો પક્ષમાં અને કસા જેવી જ રચના છે મેં તમને કીધી પણ પક્ષમાં અને કસામાં કેટલી હતી પરિઘ તરફ 9 સૂક્ષ્મ નલિકા પણ 9 સૂક્ષ્મ નલિકાની જોડ હતી બબ્બે હતી રાઈટ નવે નવ કેવી હતી જોડમાં હતી રાઈટ અહીંયા કેવી છે ત્રેખડો છે ત્રણ તમે આકૃતિમાં જોઈ શકો એ બી અને સી પક્ષમાં અને કસામાં આપણે નામ આપીશું એ અને બી ઓકે મિત્રો પક્ષમાં અને કસામાં શું નામ આપીશું આપણે એ અને બી નલિકા જ્યારે અહીંયા ત્રણ છે રાઈટ તો અહીંયા આપણે કહીશું એ બી અને સી તો ત્રણ નવ જે નલિકા છે એ પ્રત્યેક પરિઘીય નલિકા જે છે એમાં ત્રણ સૂક્ષ્મ નલિકા એટલે કે કયા સ્વરૂપે હોય ત્રેખડ સ્વરૂપે રાઈટ એક સરખા અંતરે ગોઠવાયેલી છે નવ ટ્યુબ્યુલિનની નલિકા યાદ કરો સૂક્ષ્મ નલિકા નલિકા એટલે ટ્યુબ અને ટ્યુબ હોય તો કયા પ્રોટીનની બનેલી હોય યુ કેન ઇઝીલી સે ટ્યુબ્યુલિન રાઈટ એટલે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી આવી નવ સૂક્ષ્મ નલિકા પ્રત્યેક પરિઘીય નલિકામાં ત્રણ નલિકા હોય એટલે એને ત્રેખડ કીધું છે રાઈટ અને પાસ પાસની ત્રેખડ પણ એકાબીજા સાથે તંતુકો વડે કેવી છે જોડાયેલી છે પાસ પાસની ત્રેખડ એકાબીજા સાથે તંતુકો વડે જોડાયેલી છે રાઈટ ત્રેખડ એટલે ત્રણ છે એ બી અને સી તો જુઓ તમે આકૃતિમાં અહીંયા જુઓ ત્રણ છે અને અહીંયા હું જો તમને પોઈન્ટ આઉટ કરી બતાવું આ એમની વચ્ચે જોડતો સેતુ છે આંતરદ્વિકીય સેતુ આ એક ત્રેખડ આ બીજી ત્રેખડ રાઈટ એક એંગલ થી જોડાયેલી છે જો સીધે સીધી નથી આ એંગલ છે 40 ડિગ્રી યાદ રાખજો અહીંયા તમને આપેલું નથી કેટલા ડિગ્રીના એંગલે જોડાયેલી છે 40 ડિગ્રીના એંગલે દરેક ત્રેખડ એકાબીજા સાથે સૂક્ષ્મ તંતુકો વડે જોડાયેલી છે રાઈટ આ રીતે જોડાયેલી છે અને સાથે સાથે એ પણ ખાસ યાદ રાખવાનું છે કે એ કેન્દ્રમાં એક પ્રોટીનનો બનેલો મધ્યદંડ આવેલો છે જુઓ અહીંયા રાઈટ કેન્દ્રમાં જે છે અહીંયા સૂક્ષ્મ નલિકા નથી માઇન્ડ ઇટ યાદ રાખજો ખાસ યાદ રાખજો કેન્દ્રમાં અહીંયા સૂક્ષ્મ નલિકા નથી આવેલી રાઈટ પ્રોટીનનો બનેલો મધ્યદંડ આવેલો છે એક મધ્યધરી છે અને એ પ્રોટીનની બનેલી અને મધ્યદંડ કહી શકો અહીંયા તમને સેન્ટ્રલ રોડ કીધું છે રાઈટ સેન્ટ્રલ રોડ અથવા મધ્યદંડ બરાબર કેન્દ્રસ્થ ભાગ પ્રોટીનના બનેલો એક મધ્યધરી મધ્યદંડ છે અને ત્રેખડની સૂક્ષ્મ નલિકા પ્રોટીનના બનેલા તંતુ એને શું કહેવાય ત્રિજ્યાવર્તી તંતુક વડે કોની સાથે જોડાય છે મધ્ય દંડ સાથે જુઓ અહીંયા આ ત્રેખડો તમે જુઓ આ ત્રિજ્યાવર્તી તંતુ છે રાઈટ આ ત્રેખડો ત્રિજ્યાવર્તી તંતુ વડે કોની સાથે જોડાય છે પ્રોટીનના બનેલા મધ્ય દંડ સાથે આકૃતિ જોતા રહેજો ઓકે મિત્રો તો આ રીતે આ જે ત્રેખડો છે એ કેન્દ્રમાં આવેલા મધ્ય દંડ સાથે સેના વડે એક પ્રોટીનના બનેલા તંતુક વડે ત્રિજ્યાવર્તી તંતુ વડે જોડાય તો બોલો ત્રિજ્યાવર્તી તંતુની સંખ્યા કેટલી હશે સિમ્પલ જેટલી ત્રેખડો હોય તેટલી કેટલી ત્રેખડો છે 9 તો ત્રિજ્યાવર્તી તંતુ છે એની સંખ્યા પણ કેટલી થાય 9 અને કેન્દ્રમાં જે છે અહીંયા સૂક્ષ્મ નલિકા નથી મધ્યદંડ એટલે એની ગોઠવણી તમે જુઓ તો આ રીતની આવશે આ યાદ રાખજો નીટ માટે એનસીઆરટીમાં આપેલું નથી તારા કેન્દ્રમાં નલિકાની ગોઠવણી થશે 9+0 માઇન્ડ ઇટ યાદ રાખજો ઓકે તારા કેન્દ્રમાં નલિકાની ગોઠ 9+0 નવ ત્રેખડો પરિઘ તરફ તો 0 કેમ તો કે કેન્દ્રમાં કોઈ નલિકા નથી ઓકે કેન્દ્રમાં કોઈ સૂક્ષ્મ નલિકા નથી ત્યાં તો એક પ્રોટીનનો બનેલો મધ્યદંડ આવેલો છે સમજ્યા મિત્રો એટલે મધ્યદંડ છે પ્રોટીનનો બનેલો કોઈ નલિકા નથી એટલે નલિકા ગણવાની જ ના આવે એટલે 0 આવે અને પરિઘ તરફ નવ ત્રેખડો એટલે 9+0 પ્રકારની ગોઠવણી થઈ સમજાણું તો આખું વસ્તુ રિપીટ કરો એની રચના તો તારા કેન્દ્ર જે છે એના પરિઘ વિસ્તાર તરફ 9 સૂક્ષ્મ નલિકા 9 પરિઘીય નલિકા પ્રત્યેક પરિઘીય નલિકામાં 3 નલિકા પ્રત્યેકમાં 3 એટલે કે ત્રેખડો રાઈટ અને એ ત્રેખડો એકાબીજા સાથે પણ જોઈન્ટ છે સૂક્ષ્મ તંતુ વડે અને પછી કેન્દ્રમાં આવેલો શું છે પ્રોટીનનો બનેલો મધ્યદંડ રાઈટ કેન્દ્રમાં આવેલો છે પ્રોટીનનો બનેલો મધ્યદંડ એની સાથે ત્રિજ્યાવર્તી તંતુ વડે જોડાયેલી છે એકાબીજા સાથે પણ સૂક્ષ્મ તંતુ વડે જોડાયેલી અને કેન્દ્રમાં આવેલો છે મધ્યદંડ પ્રોટીનનો બનેલો રાઈટ એની સાથે પણ ત્રિજ્યાવર્તી તંતુ વડે જોડાયેલી છે અને આ પ્રકારની જે ગોઠવણી જે છે ઇટ્સ લુક લાઈક અ કાર્ટવીલ એ ગાડાના પૈડા જેવી દેખાય છે
અને બીજું ખાસ કે પાસ પાસેની જે ત્રિખડો છે એમની વચ્ચે કઈક એંગલ છે, એ એંગલ કેટલા ડિગ્રીનો છે? 40 ડિગ્રીનો. કેટલા ડિગ્રીનો છે? 40 ડિગ્રીનો એંગલ છે. અને આ પ્રકારની ગોઠવણી એને શું કહેવાય? 9+0 પ્રકારની ગોઠવણી. ઓકે મિત્રો, 9+0 કેમ? કારણ કે કેન્દ્રમાં કોઈ સૂક્ષ્મનલિકા નથી. ઓકે, તો હવે આગળ વધીએ. હા, આ તારા કેન્દ્ર જે છે એ ખાસ યાદ રાખો, તારા કેન્દ્ર જે છે એ પક્ષ્મ અને કશાનો તલકાય રચે છે, યાદ રાખજો, ખાસ યાદ રાખવાનું છે. આપણે પક્ષ્મ અને કશામાં મુદ્દો ધ્યાનમાં લેજો, ખાસ એમાં પણ ને આમાં પણ, કે પક્ષ્મ અને કશાની રચના તમે જુઓ તો તારા કેન્દ્ર જેવી જ થઈ. તારા કેન્દ્રમાં જ્યાં ત્રણ નલિકા ત્રેખડો છે ત્યાં જોડમાં છે. ધેટ મીન્સ એનો કહેવાનો મતલબ એમ છે કે પક્ષ્મ અને કશાનો તલકાય એની બેઝલ બોડી એ કોણ બનાવે છે? તારા કેન્દ્ર બનાવે. રાઈટ, પક્ષ્મ અને કશાની બેઝલ બોડી એટલે કે પક્ષ્મ અને કશાનો જે ઉદ્ભવ છે એનો તલકાય એ તારા કેન્દ્રમાંથી જ થાય છે. રાઈટ, ત્યાં ત્રણની જગ્યાએ બે નલિકા ગોઠવાઈ જાય એટલે પક્ષ્મ અને કશા બની જાય. સિમ્પલ. ઓકે, અને બીજું કે એ પ્રાણી કોષમાં કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. દ્વિધ્રુવીય ત્રાક, રાઈટ, અહીં જો આ એક ધ્રુવ આકૃતિમાં જોજો, આ બીજો ધ્રુવ, બંનેમાં રંગસૂત્રમાં સ્થળાંતર માટે આ જે લાંબા લાંબા તંતુ દેખાય એના ત્રાક તંતુ છે. એ દ્વિધ્રુવીય ત્રાક તંતુનું નિર્માણ કોણ કરે? તારા કેન્દ્ર. અગાઉનું કાર્ય આવી ગયું, યાદ કરો ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આપણે જયારે સેલનો ઓવરવ્યૂ જયારે વિહંગ અવલોકન જોયેલું ત્યારે આ વાત આવેલી કે તારા કેન્દ્રનું કાર્ય કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાક તંતુનું નિર્માણ કરવાનું. જયારે એક કોષમાંથી બે કોષ છૂટા પડતા હોય ત્યારે દ્વિધ્રુવીય ત્રાક તંતુનું નિર્માણ કરે છે. રાઈટ, અને પક્ષ્મ અને કશાનો તલકાય બનાવે છે. ઓકે, તો આ ખાસ કાર્ય યાદ રાખજો, પૂછાઈ ગયેલું છે નીટની અંદર અને બોર્ડની અંદર પણ પૂછાય છે તારા કેન્દ્રનું કાર્ય. ઓકે, તો પક્ષ્મ અને કશાનો તલકાયની રચના કરે અને કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકની રચના કરે, આ યાદ રાખવાનું છે. ઓકે, બીજી વાત કે તારા કેન્દ્ર સ્વયં દ્વિગુણન પામે, સેલ્ફ ડુપ્લિકેટિંગ છે. ડુપ્લિકેટન એટલે એકમાંથી ડુપ્લિકેટ બે બને, એકમાંથી બે બને. તો તારા કેન્દ્ર સ્વયં પોતાની રીતે બેવડાય છે અને તારા કેન્દ્ર જે છે કોષ વિભાજનની એસ અવસ્થામાં બેવડાય છે. નાઉ વોટ ઇઝ એસ અવસ્થા? એ આના પછીના ચેપ્ટરમાં આવશે. ઓકે, સ્વયં દ્વિગુણન પામે છે, એકમાંથી બે તારા કેન્દ્ર પોતાની રીતે જ જાતે બનાવી દે છે. રાઈટ, સ્વયં પોતાની રીતે એકમાંથી બીજું તારા કેન્દ્ર ઉત્પન્ન કરે અને કોષ વિભાજનની એસ અવસ્થામાં. કઈ અવસ્થામાં? એસ અવસ્થામાં. પણ એસ અવસ્થા કઈ છે? તો કે આંતરાવસ્થા બધી અવસ્થાઓ જે છે કોષ વિભાજનની, સમવિભાજન, અર્ધીકરણ, એ ચેપ્ટર 10માં આવશે. તમને ઉતાવળ હોય તો તમે, તમારી પાસે ચોપડી હોય તો એમાં તમે જોઈ શકો છો. રાઈટ, એ દરમિયાન એ દ્વિગુણન પામે. અને જે આપણે કાર્ય જોયું તે કે પ્રાણી કોષમાં જ્યારે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરશે. પ્રાણી કોષમાં કેમ? કારણ કે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી. એટલે પ્રાણી કોષમાં જ્યારે કોષ વિભાજન થાય ત્યારે દ્વિધ્રુવીય ત્રાક તંતુના નિર્માણમાં આ તારા કેન્દ્રનો ખૂબ જ અગત્યનો ભાગ છે. ઓકે મિત્રો, સમજાણું? તો આ હતું તારા કેન્દ્ર. ઓકે, તો ડેટ્સ ઓલ ફોર ટુડે. આજે આ તારા કેન્દ્રની થિયરી જે છે દરેક જણ ખાસ તૈયાર કરી રાખજો ભૂલા વગર. મોસ્ટ આઈએમપી અને વારંવાર પૂછાતું છે, નીટની અંદર પણ બધા પૂછાય. યાદ રાખજો મિત્રો, નીટની અંદર પણ 80% આપણે એનસીઆરટી તૈયાર કરવાની હોય છે. એટલે એનસીઆરટીની એક એક લાઇન, એક એક લીટી તૈયાર કરી રાખવાની. અહીંયા કેટલાક મુદ્દા હું દરેક વખતે નીટ માટે તમને જોડું છું, જે હવે કદાચ તમને ઘણા બધા લેક્ચર ભર્યા પછી આઈડિયા આવી ગયા હશે કે ઘણા બધા મુદ્દામાં એનસીઆરટીમાં નથી જે નીટ માટે યાદ રાખવાના હોય. રાઈટ, તમે વર્કશીટ સોલ્વ કરો, એમસીક્યુ સોલ્વ કરો, ડીપીપી સોલ્વ કરો, એની અંદર એ બધું આવતું હોય. ઓકે, તો આજનો હોમવર્ક છે તારાકાય અને તારા કેન્દ્ર તૈયાર કરવું. બીજા બે અહીંયા એસક્યુ આપ્યા છે જે તમે ઇઝીલી એમાંથી જવાબ શોધી શકો. ઓકે, નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય.